विद्यार्थी मित्रों मां सरस्वती शिशु कुंज शाला परिवार આપનું હાર્દિક સ્વાગત કરે છે. ચલો મિત્રો કેવું છે, બધાને ભણવાની મજા આવે છે? હવે તો પરીક્ષા નજીક આવી રહી છે, બરાબર છે? આજે શેનું પેપર છે કાલે ખબર છે તમને? હા, ગુજરાતી. તો આપણે પેપર લખતા પહેલા હું તમને એક વિડિયો દ્વારા સમજાવી દઈશ કે પેપર કેવી રીતે લખવું. તો પહેલો જોઈશું કે શું આવશે પ્રશ્ન. જો અહીંયા ધોરણ 2 વિષય ગુજરાતી પુનરાવર્તન, તેમાં પ્રશ્ન 1 અ શું છે? પ્રશ્ન 1 અની અંદર નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. એ 5 માર્ક્સના છે, તમને 5 પ્રશ્ન પૂછાશે. અહીંયા હું તમને બે લખીને બતાવીશ કે પ્રશ્નોના જવાબ તમારે કેવી રીતે લખવા. બરાબર, પેપરમાં તમને 5 પ્રશ્ન પૂછાશે, એક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે. બરાબર છે? ચલો તો હું તમને બતાવું છું કે પ્રશ્ન કેવી રીતે લખવા. તો મોરના ઈચ્છા કેવા હોય છે, અહીંયા હું બતાવીશ કેવી રીતે પ્રશ્ન તમે લખશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. આ તમે શીખી જ ગયા છો, બરાબર છે? મોરના પીછા કેવા હોય છે? ચલો બોલો. હા, સરસ. મોરના પીછા રંગ બેરંગી હોય છે. તો આપણે અહીંયા લખીશું મોરના પીછા રંગ બેરંગી હોય છે. જો મિત્રો તમારું જે ગુજરાતી પેપર હશે એની અંદર આપણે જે પર્યાવરણ ઇવીએસ ભણી ગયા છે એના પ્રશ્ન પણ આવી જ ગયા છે, બરાબર છે? ચલો બીજો પ્રશ્ન. દાદા શું લેવા માટે ગયા? ખબર છે તમને, આ તમે શીખી જ ગયા છો. દાદા શું લેવા માટે ગયા હતા યજ્ઞ ને ઉપર હતી? હા, ટિકિટ લેવા માટે. તો આપણે લખીશું દાદા ટિકિટ લેવા માટે ગયા. બરાબર છે? હા, સરસ. તો તમારો જે પહેલો પ્રશ્ન એક અ છે એ આવી જ રીતે પૂછાશે. મોરના પીછા કેવા હોય છે? તો રંગ બેરંગી હોય છે. તો જો મિત્રો તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો રહેશે. ચલો હવે પ્રશ્ન 2 બ એ કેવી રીતે લખવાનો છે તમારે? તો જો અહીંયા નીચે આપેલા વાક્યો કોણ બોલે અને કોને કહે છે તે લખો. જો અહીંયા તમને વાક્યો આપેલા વાક્યો આપ્યું છે, તો પેપરની અંદર પણ 5 વાક્ય પૂછાશે, બરાબર છે? તો તમારે એક વાક્ય સરસ રીતે લખશો તો એનો એ 5 વાક્ય હશે, તો એક વાક્યના 1 માર્ક્સ રહેશે, બરાબર છે? તો ચલો તો નીચે આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે એ તમારે લખવાનું છે. તો ચલો લે યાર છે.
वाक्य आपने लगी सु सी मी केस वाड़ी होय छे पछी એવું પણ લખી શકાય સિંહ જંગલનો રાજા છે સિંહ ભર્જના કરે છે બરાબર ચલો પછી શું છે જો અહીંયા સિંહ શબ્દ આવી ગયો ને એમ લીધું ચલો હવે ચકલી બીજો શબ્દ કયો છે ચકલી તો ચકલી વિશે આપણે લખી ચકલી માળા મારે છે ચકલી ચી ચી કરે છે ચકલી દાણા ખાય છે બરાબર તો આપણે અહીં લખીશું ચકલી ચી ची करे छे बराबर छे હવે તમે જે આ જો ચકલી શબ્દ અહીં આવી ગયો ને તો મિત્ર જ્યારે પણ તમે શબ્દ લખો વાક્ય લખો ત્યારે એ શબ્દ અહીંયા આવી જવો જોઈએ ચલો તો પરીક્ષામાં તમને આવી રીતે પાંચ શબ્દો આપેલા હશે અને પાંચ શબ્દ પરથી તમારે વાક્ય બનાવવાના છે બરાબર છે ચલો હવે પ્રશ્ન 3 અ પ્રશ્ન 2 અ પ્રશ્ન 2 બ આપણે જોઈ લીધો હવે જોઈશું પ્રશ્ન 3 અ એની અંદર શું છે ખાલી જગ્યા પૂરો એ પણ કેટલા માર્ક્સની છે 5 માર્ક્સની છે અહીંયા હું તમને બે ખાલી જગ્યા બતાવીશ પણ પેપરની અંદર તમને 5 ખાલી જગ્યા પૂછવામાં આવી હશે ચલો રૂપેશ તો પહેલી ખાલી જગ્યા છે રૂપેશ કાકાના સંતાનો ખાલી જગ્યા રહેવા ગયા તમને ખબર જ છે પ્રશ્ન 1 બ કયું વાક્ય કોણ બોલે છે એ પણ 5 માર્ક્સનું છે
ગુજરાતી નામ એટલે કે અર્થ આપી દીધેલા છે અને એની સામે ઇંગ્લિશ ઉચ્ચાર છે. ચલો સાકળ પૈંટુ અને બાંધો તો સાકળ સાકળનો ઇંગ્લિશ ઉચ્ચાર શું થશે? હા છે તો આપણે તેનો ઉચ્ચાર સાથે જોડવાનો છે. પછી છે પૈંટુ, પૈંટુનો ઇંગ્લિશ ઉચ્ચાર શું થશે? વીર. હા સરસ, તેને આપણે